રાજ્યમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક રીતે બાજરીનો 20 કિલોનો ભાવ 400 થી 471 રૂપિયા પહોંચી ગયો છે. સામાન્ય રીતે અત્યાર સુધીમાં 300 રૂપિયાની આસપાસ રહેતો આ ભાવ આસમાને પહોંચી જતા ગરીબ અને મધ્યમ વર્ગ માટે હવે બાજરી ખાવી પણ પોસાય તેમ ન હોવાથી સ્થિતિ સર્જાઈ છે. બનાસકાંઠામાં પાછોતરા વરસાદથી બાજરી પાક ઘટ્યો છે. ચાલુ વર્ષે બનાસકાંઠા કુલ 1,40,500 હેક્ટર વાવેતર થયું હતું, જે જોતા હવે બાજરીના વાવેતરમાં ખેડૂતોમાં પણ રસકસ ઓછો જોવા મળી રહ્યો હોવાથી માંગ સાથે પુરવઠો ઘટતા ભાવ તેની મહત્તમ સપાટીએ પહોંચી ગયા હોવાનું જિલ્લાના ખેડૂતોએ અને વેપારીઓ કહી રહ્યા છે. અમારે ડીસા તાલુકામાં 2 વર્ષ પહેલા બાજરીનું વાવેતર ઉત્પાદન ખૂબ થતું હતું, હવે 2 વર્ષથી ધીમે ધીમે ઘટી ગયું, કારણ કે પોણી નથી, પોણી ઊંડા જતા રહ્યા છે. પહેલાં અમને 220 રૂપિયા બાજરીના મળતા, હવે બાજરીના 450 રૂપિયા છે, કારણ કે બાજરીની અસર છે. બાજરી ડીસા તાલુકામાં વાવેતર ઓછું, પછી અમારે પહેલાં અમે ગાયો વધારે ઉત્પાદન થતું એટલે ઘાટચારો થતો, ગાયો બોધી ખેડૂતે 20-25 ગાયો બોધી અને દૂધ ભરાવતા હતા. આ સાલે અમારે દૂધમાં કશું મળ્યું નથી. એક ખેડૂતને એક ગાય દીઠ 20 કિલો ઘાટચારો હૂકો લાઈન ચારવાનો એટલે 20 કિલોના 250 રૂપિયા અમે વેચાતો લાઈન ચાર્યો છે. એટલે આ સાલ અમને ગાયોમાં કશું મળ્યું નથી, ખેતીમાં કશું મળ્યું નથી. પોણીના જે તે નેના કેનાલો આપણે ડીસા તાલુકામાં નાખેલી છે. બનાસકાંઠામાં આજથી 7-8 વર્ષ પહેલા બાજરી વાવેતર વધતું હતું, જે ક્રમશઃ ઘટ્યું છે. તો વળી વિવિધ કારણોસર બાજરીનો વાવેતર વિસ્તાર 75% સુધીનો ઘટી જતા બાજરીનું ઉત્પાદન ઘટતા ભાવ વધી રહ્યા હોવાનું ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માની રહી છે. બનાસકાંઠા જિલ્લા મહત્વે સૂકો પ્રદેશ હોય અને પાણીની અછત હોવાને કારણે બાજરીનું ઉત્પાદન ઓછું થાય છે, જ્યારે ડીસા તાલુકામાં આખા બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ બાજરીનું ઉત્પાદન ડીસા તાલુકો કરે છે. પરંતુ બાજરીના પાકને પુષ્કળ પાણી જોઈતું હોય આ વર્ષે બાજરીનું વાવેતર પ્રમાણમાં ઓછું થયું છે, જેથી માંગ અને પુરવઠા આધારિત બાજરીનો માંગ વધુ છે અને પુરવઠો ઓછો છે, જેથી ગત વર્ષે બાજરીના ભાવ 270 થી 280 રૂપિયા હતા 20 કિલોના, જ્યારે ચાલુ વર્ષ દરમિયાન 430 થી 440 રૂપિયા ભાવ નોંધાય છે. એટલે ગત વર્ષ કરતાં લગભગ 160 રૂપિયા ભાવ વધારો થયેલ છે. અને બાજરી મહત્વમાં ગલ્ફના દેશોમાં નિકાસ થાય છે, એ સિવાય ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્રની અંદર નિકાસ થાય છે. બાજરીના ભાવ વધારા પાછળના વિવિધ કારણોમાં હવે શહેરી વિસ્તારોમાં પણ બાજરીનું ચલણ વધ્યું હોવાનું ધ્યાને આવ્યું છે. બાજરીના વાવેતરમાં પણ વધુ જોઈએ તો તેની સામે પાણીની અછત વચ્ચે ખેડૂતો માટે બાજરી પકવવી મુશ્કેલ બની છે. અને ગુજરાતમાં પહેલા ચોમાસું બાજરી પણ વવાતી હતી, હવે છેલ્લા કેટલાય વર્ષોથી ચોમાસુમાં બાજરીનું વાવેતર ઘટી ગયું છે, ફક્ત ઉનાળો બાજરી જ થાય છે. વિકાસ પ્રજાપતિ સાથે રાજ ગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, ડીસા.